कर्नाटक चूंटणीनी सिद्धि असर सूरत कापड उद्योग ने नवो व्यापार मळ्यो। મંદિરમાંથી પસાર થઈ રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને હવે અન્ય રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાંથી ઓક્સિજન મળે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે હાલ કર્ણાટકમાં ચૂંટણી યોજાઈ ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગથી સસ્તું હોવાને કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાની ચૂંટણીલક્ષી મટીરિયલ જેવા કે ઝંડા, ટોપી અને કેસ સહિત પ્રિન્ટિંગ સુરતમાંથી જ કરાવે છે। અંદાજિત 50 કરોડ રૂપિયાનો ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। આગામી દિવસોમાં પણ 3 રાજ્યોની ચૂંટણી છે ત્યારે 200 કરોડ રૂપિયાનો ઓર્ડર કાપડ વેપારી મળે તેવી આશંકા। મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના કાપડ ઉદ્યોગને ચૂંટણીથી ઓક્સિજન મળવાની આશા છે। હાલ કર્ણાટકની ચૂંટણી માટે સુરતના વેપારીઓને 50 કરોડ રૂપિયાના કાપડના ઓર્ડર મળ્યા, જ્યારે આવનાર દિવસોમાં અન્ય 3 રાજ્યની ચૂંટણી યોજાની હોવાથી 200 કરોડ રૂપિયાના વેપાર ત્યાંથી મળે તેવી સંભાવના કાપડ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે। કાપડ ઉદ્યોગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસાર માટે પાર્ટીઓના ઝંડા, ખેસ, ટોપી સહિતના સામગ્રીઓ પાર્ટીઓ દ્વારા બનાવડાવી કાર્યકર્તાને મતદાતાઓ સુધી પહોંચાડવામાં આવે છે। દેશની તમામ રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર માટે આ રસ્તો અપનાવે છે। સુરત પોલિસ્ટર કાપડનું મોટું હબ છે, અહીં કાપડ તૈયાર કરવાથી માંડી પ્રિન્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સસ્તે દરે થઈ રહેલ છે, તેથી ચૂંટણી પાર્ટીઓને જોઈએ તેવો માલ સરળતાથી અને બજેટમાં પાર્ટીઓને મળી રહે છે। નાની પાર્ટીથી લઈ મોટી રાજકીય પાર્ટી તમામ પાર્ટીના કાર્યકર્તા અને દાવેદારો ચૂંટણીના 2 મહિના પહેલાંથી અહીં વેપારીઓનો સંપર્ક શરૂ કરે છે, ઓર્ડર પણ રોકડથી આપે છે। કોર્પોરેશનથી ચૂંટણીથી લઈ લોકસભાની ચૂંટણી સુધી ચૂંટણી દરમિયાન દેશભરમાં સુરતમાં તૈયાર થયેલ કાપડની પ્રચાર સામગ્રી વહેંચવામાં આવે છે। નજીકના દિવસોમાં કર્ણાટકમાં વિધાનસભાની યોજાનારી છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાડ્યા છે। પ્રચાર પ્રસારમાં પણ કોઈ કચાશ રાખી નથી ત્યારે સુરતના વેપારીઓને પણ 50 કરોડ રૂપિયાના ઝંડા, ખેસ અને ટોપીસ સહિત અન્ય સામગ્રી માટે ઓર્ડર મળ્યા છે, જે મોટાભાગે પૂરા થઈ મોકલી આપવામાં આવ્યા છે। આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોટા રાજ્ય છે, અહીં ચૂંટણી દરમિયાન તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરે છે। અહીંના કાર્યકર્તાઓ સુરતના કાપડ માર્કેટ વિશે ખૂબ સારી રીતે સમજે છે, તેથી 3 રાજ્યોમાંથી 200 કરોડનો વેપાર મળે તેવી શક્યતા। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।